તો તમને ખબર છે, એક ફ્રી ફાયરમાં છે સૌથી પહેલાં કોઈ મસ્ત એક્ટિવ કેરેક્ટર આવ્યો હતો, તો એ છે ડીજે આલોક. બરાબર, લગભગ તમને લોકોને ખબર જ હશે. તો એ કેરેક્ટરની અમુક તમને વાતો જણાવી હતી, કદાચ તમને ખબર નહીં હોય. તો પહેલી વાત એ કે ભાઈ, ફ્રી ફાયરવાળા કોઈ પણ કેરેક્ટરને બરાબર મતલબ કે ડીજે આલોક છે, હું કે મતલબ એક એક્ટિવ કેરેક્ટર તો છે એ તો તમને ખબર જ છે, અને એક રિયલ લાઈફ પર્સન છે. બરાબર, ડીજે આલોક છે જ, એનું નામ પણ રિયલમાં પણ આલોક જ છે. તો એને જ્યારે કોલેબરેશન કર્યું મતલબ ફ્રી ફાયર સાથે, તો ફ્રી ફાયરવાળાને જે એનો મતલબ કેરેક્ટર હોય એ ગેમમાં લેવો પડે. તમે જોઈ શકો છો જે રીતના ગેમમાં કેરેક્ટર આવ્યો એનું ફેસને યુઝ કર્યું. તો એ કોલેબરે માટે છે ગરીના વારે ફ્રી ફાયરે છે એ આલોકને 27 મિલિયન ડોલર આપ્યા હતા, એટલે કે 27 મિલિયન ડોલર આપ્યા હતા. બરાબર, ત્યારે છે એ આલોક એકદમ કે રાજી થઈ ગઈ, મતલબ યસ ઓફર સ્વીકારી લીધી. અને તમને જાણીને યાર આશ્ચર્ય થશે કે જે 27 મિલિયન ડોલર આપ્યા હતા ફ્રી ફાયરે, એ આલોકે એક પણ રૂપિયો નથી આપ્યો. બરાબર, એ બધા રૂપિયા છે એની મતલબ ચેરિટીમાં દાન કરી દીધા. બરાબર, જે ગરીબ લોકોને મદદ કરવામાં એ બધા મતલબ કે 27 મિલિયન ડોલર છે દાન કરી દીધા. બરાબર, તો એ છે એક પણ રૂપિયો ડીજે આલોકે રાખ્યો નહોતો. અને અત્યારે વાત કરીએ તો તમે અત્યારે સ્ટોરમાંથી કોઈ પણ વસ્તુ લ્યો, બરાબર, ડીજે આલોકને લગતી, અથવા ડીજે આલોક કેરેક્ટર લ્યો, એનું શૂટ લ્યો, કોઈ પણ લ્યો, તો એના અમુક પર્સન્ટ છે એ હજી સુધી છે એ જે હું કે ચેરિટીમાં જાય છે, અને અમુક પર્સન્ટ છે ડીજે આલોક પાસે જાય છે. અને જેવું કે મેં કીધું, એવા માટે જે ડીજે આલોક કેરેક્ટર ગોલ્ડમાં નથી આવતો. બરાબર, કેમ કે છે જો આલોક ગોલ્ડમાં આવી જાય તો ભાઈ એના ફ્રી ફાયરને કમાણી થઈ, ને આલોકને કમાણી થઈ, અને જે ચેરિટીમાં જાય છે તમે કોઈ પણ વસ્તુ લ્યો ડીજે આલોકને લગતી એ પણ બંધ થઈ જાય. તો યાર તમને આલોક વિશે વાત જાણીને કેવું લાગ્યું?